ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મેથીની ચણાના લોટવાળી ભાજી. મેથીની ભાજી ચણા લોટવાળી બનાવવા માટે આપણે આ મેથીની એક પૂરી હતી એને આપણે આ રીતે વીણી લીધી છે, પાંદડા પાંદડા ખાલી. એમ જો તમારે સુધારવી હોય તો સુધારી પણ શકો, પણ આ રીતે સારી લાગે છે. એમ દાળખા નહીં, ખાલી પાંદડા પાંદડા આ રીતના તન તન પાંદડા હોય એ આપણે લીધી છે એટલી. અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે, બેસન, આપણે લસણ લીધું છે, આ રીતે ઝીણું સુધાર લીધું છે એમ. અને બે આપણે મરચાં લીધા છે મીડિયમ તીખા, એને આપણે આ રીતે કટકા કરી લીધા છે. અને બે મરચાં આપણે તીખા લીધા છે, મરચી જે આવે એ, કેમકે આપણે આમાં લાલ મરચું નથી નાખતા. જો તમારે નાખવું હોય તો નાખી શકો, પણ હું આ રીતે બનાવું છું એમ. થોડીક આપણે હિંગ લીધી છે વઘાર માટે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. એક ચમચી આપણે ધાણા જીરું લીધું છે અને અડધી ચમચી આપણે હળદર લીધી છે. અને તેલ જોશે આપણે વઘાર કરવા માટે અને પાણી જોશે. હવે આપણે વઘાર કરી લઈશું. આ આપણે કડાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરીશું. આમાં આપણે તેલ નાખીશું. તેલ આમાં આપણે થોડુંક વધારે નાખવાનું, બે ચમચા જેટલું. ભલે ભાજી ઓછી લાગે પણ આટલું તેલ જોશે, કેમકે લોટ આવે આપણે એટલે. તેલને આપણે ગરમ થવા દેહું, ને તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભાજીને ધોઈ લેહું. આપણે મેથી ધોઈ લીધી છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં લસણ નાખશું. લસણને આપણે થોડુંક લાલ થવા દેહું. હવે આપણે એમાં મરચાં નાખી દઉં, તીખા ને મોળા બે. થોડીક વાર આપણે તેલમાં ફેરવી લેવાના. હવે આપણે એમાં હિંગ નાખી દઈએ ને મેથી નાખી દઉં. તેલમાં મિક્સ કરી લઉં મેથી. હવે આપણે એમાં મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે ને હળદર નાખી દઉં ને ધાણા જીરું નાખી દઉં. હળદર મીઠું આપણે જે રીતે નાખતા હોય એ રીતે નાખવાનું. ઘણાય હળદર ઓછી ખાતા હોય છે, ઘણાય વધારે પણ નાખતા હોય છે. હવે આપણે આમાં પાણી નાખશું. આ અડધો કપ છે તો આપણે ત્રણ વાર નાખ્યું, તો દોઢ કપ આપણે એમાં પાણી નાખ્યું છે. હવે આને આપણે ઢાંકીને ઉકળવા દઈશું. આપણે મેથી ઉકળી ગઈ છે,
કે મેથીને પાકતા તો વાત નથી લાગતી, પણ આપણે રસો ઉકળી જવો જોઈએ એમ, આ રીતે આટલો રસો આપણે રાખવાનો એમ. આપણે આમાં લોટ નાખી દેવો, ગેસ આપણે આ રીતે જ રાખવાનો છે. આ લોટ છે અને આપણે થોડો થોડો છાંટી દેવું આ રીતે. બધો લોટ આપણે આ રીતે છાંટી દેવું. હવે આપણે ગેસ ધીમો કરી દેહું અને આને ઢાંકી દેહું. ઢાંકીને આને આપણે 2-3 મિનિટ પાકવા દેહું, એટલે લોટ આપણો બધો અંદર બફાઈ જાય એમ. આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. આ રીતે લોટ બધો સરસ પાકી જાય છે એમ. તો હવે આને આપણે એકવાર હલાવી લેહું. એકદમ ગેસ ધીમો રાખીને થોડી વાર રહેવા દેવું આપણે. એકાદી મિનિટ માટે હવે આપણે જોઈ લેવું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. થોડી વાર ખાલી આને એમને ઉકળવાની એમ. આપણે તેલ થોડુંક આપણે વધારે નાખવાનું, એટલે આ ખાવામાં બહુ સારી લાગે આ રીતે. હવે આપણે ગેસ બંધ કરી દેહું, નીચે ઉતારી લઉં. અને આપણે સર્વ કરી લઉં. આપણે લાલ ચટણીવાળું શાક તો મરચાવાળું ખાતા જ હોય, પણ આ રીતનું ક્યારેક બનાવીએ તો થોડુંક અલગ લાગે એમ, થોડોક ટેસ્ટ ફેર પડે એમ, અને ભાવે બધાને. આ જોતા ઘણાને એમ થાય કે આવું મોરું ભાવે નહીં, પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. કેમ કે લસણને આપણે લાલ મરચાં નાખી ખાશે એટલે અસલ સ્વાદિષ્ટ થાય એમ. કે ઘણાને એવું થાય જોઈને એમ કે મને નથી ખાવું એમ, પણ જ્યારે ટેસ્ટ કરે ત્યારે ખબર પડે કે આ તો સરસ છે એમ. તૈયાર છે આપણી મેથીની ભાજી ચણાના લોટવાળી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મેથીની ભાજી ચણાના લોટવાળી.